नटक्रैकर। एक बार बर्फीली क्रिसमस नी सवारे एक मोटा वादली दरवाजा पर टकोरा पड़ा। क्लेरा, जरा जईने जो तो कोण आव्यु छे। क्लेरा उत्साह थी सीढ़ी पर थी नीचे उतरी। तेने कोई खास ने जुवानी आशा हती। अने खरेखर तेमज थयुं। अंकल जैक! हो 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 हो, मेरी क्रिसमस नानी दिकरी। अंकल, ओ शू फरक पड़े छे, तू हमेशा मारी नानी राजकुमारी ज रहीश। पण तू साचू कहे छे, तू हवे मोटी थई गई छे। तारा क्रिसमस ना रमकड़ा पाछा लई लऊ छू। ओह, मैं जे कहू ते भूली जाओ, हूँ नानी छू, एटली नानी जेटली बैलेरीना जे तमे मारा माटे छेला क्रिसमस मनाव्या हता। अंकल जैक रमकड़ा बनावता हता। दर वर्षे ते क्लेरा अने तेना भाई फ्रिट्ज माटे साचा जेवा रमकड़ा बनावता हता। क्लेरा तेना बद्धा रमकड़ा ने खूब चाहती हती अने तेना कबाट मा राखती। तेनी पासे सैनिको, चाचियो, घोड़े सवारो, टैंको, मोटी ट्रक अने बीजू घणु बधु हतु। ज्यारे बीजी तरफ फ्रिट्जे क्यारे तेना रमकड़ानी काळजी न लीधी। तेनी ढींगली हमेशा जमीन पर पड़ेली रहती। आ वर्षे तमे कयो रमकड़ो बनाव्यो छे अंकल? આ વર્ષે હું તારા માટે ખૂબ જ કંઈક ખાસ લાવ્યો છું ફ્રેડ્સ, પરંતુ તારે રમકડા ખોલવા માટે આજે રાત સુધી રાહ જોવી પડશે। ઓહ અંકલ, રાત ને તો હજી કેટલી વાર છે, મહેરબાની કરીને ચાલો હમણાં જ તેને ખોલીએ। ઓહ બાળકો, તમે જાણો છો હું તમને ના નથી કહી શકતો। ઠીક છે, ચાલો, મને લાગે છે કે આ નાતાલની રાત જાદુઈ બનશે। ઓહ અંકલ, અમે એટલા પણ નાના નથી, અમે જાણ્યા છે કે કોઈ જાદુ નથી। ઓ, આટલા વિશ્વાસથી ના બોલ મારા બેટા, આજે ક્રિસમસ છે। ઓહ, તમારી વાતોથી મને ઊંઘ આવે છે, શું આપણે હમણાં અમારી ભેટો ખોલી શકીએ? ચોક્કસ, આ તારું છે અને આ તારું છે। જેવું ફ્રિજે તેનું બોક્સ ખોલ્યું, તેણે અંદર ઉંદર યોદ્ધા જોયો અને તે તેના મોટા દાંતના કારણે ભયાનક લાગતો હતો। આ તો એકદમ સાચો લાગે છે। ક્લેરા, અહીંયા આવ, એવું લાગે છે યુદ્ધમાંથી હમણાં જ પાછો ફર્યો છે। પરંતુ ક્લેરા સાંભળતી નહોતી, તે તેના રમકડાને જોયા કરતી હતી। તે નટક્રેકર હતો। તેના મોઢા પર પોપટ જેવું નાક હતું અને તેના શરીર કરતા મોટું હતું, પરંતુ આ રમકડા વિશે કંઈક અલગ હતું અને ક્લેરા તેના પરથી આંખો હટાવી શકતી નહોતી। આ તો ખૂબ જ બિહામણું છે। કોઈ બિહામણું નથી ફ્રેડ્સ, તે બસ જૂતું લાગે છે। અહો, તારો મતલબ છે બિહામણું? જૂતું એટલે બિહામણું નહીં ફ્રેડ્સ, અને મારું નટક્રેકર બિહામણું નથી। ઓ બાળકો, લડવાનું બંધ કરો, અને તે સાચું કહે છે ફ્રેડ્સ, જૂતું એ બિહામણું નથી, એટલા માટે જ હું તમારા માટે આ રમકડું લાવ્યો છું। ક્લેરા, હું જાણું છું તને નટક્રેકરમાં તેના લાંબા નાક અને મોટા માથા કરતા તેની સુંદરતા દેખાશે। તે બહાદુર યુવાન છે, તે હંમેશા એવો નહોતો દેખાતો, સમજ્યા? તમારો અર્થ શું છે? શું કોઈ વાર્તા છે? તમારે અમને કહેવી પડશે। અલબત્ત, આવો, ચાલો બેસો। હવે ધ્યાનથી સાંભળો। એક વાર એક સમયે એક રાણી હતી। તેને તેનો મહેલ ખૂબ જ સ્વચ્છ રાખતી હતી। તે જોવા માટે એક પંખો અને એક અરીસો રાખતી, એ જોવા કે તેનો ચહેરો હંમેશ જેટલો સુંદર છે કે નહીં। પરંતુ એકવાર એક કમનસીબ ઘટના બની, તેની નોકરાણી કાર્પેટ પરથી લપસી પડી। પાછળની દિવાલ ક્રીમથી રંગાઈ ગઈ હતી। રાણી ખૂબ જ ગુસ્સે થઈ અને મોટેથી ચીસ પાડી। તારી હિંમત કેમ થઈ મારા કિલ્લાની સુંદરતાને બગાડવાની? સૈનિકો, તેને બહાર ફેંકી દો। નોકરાણીને બહુ જ ગુસ્સો આવ્યો। તમે ફક્ત તમારા વિશે વિચારો છો, તમે તમારા માટે કામ કરનારા લોકોની કાળજી નથી લેતા, તમે સમજી નથી શકતા કે સૌંદર્ય જ બધું નથી। તમે આ દિવસ માટે હંમેશા ખેદ કરશો, પરંતુ હવે તમે જોશો હું તમને શાપ આપું છું। તમારું નાક એકદમ લાંબુ હશે અને તમારું માથું એકદમ મોટું હશે, અને માત્ર ત્યારે જ જ્યારે તમે ખૂબ સખત અખરોટને તોડશો, ત્યારે જ તમે તમારા જૂના સ્વરૂપમાં પાછા આવશો। રાણી ત્યાં બેઠી
અને રડવા લાગી. ઓહો નહીં, મારો ચહેરો, હવે હું શું કરું? મને ખબર નથી કે અખરોટ કેમ તોડવા. હું સખત અખરોટ કેવી રીતે તોડીશ? ત્યારે જ ત્યાં નટ ક્રેકર આવ્યો. ઓહ, પરંતુ હું કરી શકું છું. હું તમારા માટે તે કરીશ. અને તેથી નટ ક્રેકરે સખત અખરોટને તોડ્યો અને તરત જ શ્રાપ તૂટી ગયો. પરંતુ મારા ચહેરાને શું થયું? નટ ક્રેકરનું નાક લાંબુ અને લાંબુ થતું ગયું અને તેનું માથું મોટું ને મોટું થતું ગયું. પરંતુ રાણીને પરવા નહોતી. તું બહુ જ કદરૂપો લાગે છે. હવે તું મારા સુંદર કિલ્લામાં રહેવા માટે યોગ્ય નથી. જા, નીકળી જા. અને નટ ક્રેકરને કાઢી મૂકવામાં આવ્યો. પણ આ યોગ્ય નથી. રાણી કેટલી સ્વાર્થી હતી. હું માનું છું. તો હવે તમે જોયું કે શા માટે તમારો નટ ક્રેકર આવો દેખાય છે? તેનું નહીં, હવે તે નટ ક્રેકર મને જોઈએ છે. પણ તું તો તેને ધિક્કારતો હતો. અંકલ તે મારા માટે લાવ્યા છે. તું તારી રીંગણીની કાળજી પણ નથી લેતો. પરંતુ ફ્રિજને પરવા નહોતી. તે રમકડું પામવા એટલો તત્પર હતો કે તેણે તેની સાથે લડવાનું શરૂ કર્યું. તેમણે બંને રમકડું એટલું સખત ખેંચ્યું કે નટ ક્રેકરનો હાથ છૂટો પડી ગયો અને ફ્રિજે રમકડું છોડી દીધું. મને માફ કરી દે ક્લેરા. મારું નટ ક્રેકર. ઓ પ્રિય બાળકો, આ ક્રિસમસ છે, જાદુનો સમય. ચિંતા કરશો નહીં, તે ઠીક થઈ જશે. હું તેને ઠીક કરીશ. પરંતુ તમારે તેને રાતના નાતાલના વૃક્ષ નીચે રાખવો પડશે, ઠીક છે? માત્ર ત્યારે જ જાદુ કામ કરશે. આલો, હવે હું જઈશ. ચાલો તો હવે હું જાઉં. તારા નટ ક્રેકરને સંભાળજે ક્લેરા. આ ઘરમાં જાદુ માટેનો સમય થઈ ગયો છે. તે રાત્રે ક્લેરા જરા પણ ઊંઘી ન શકી. તે તેના નટ ક્રેકર વિશે વિચારતી રહી અને છેવટે તે તેના રમકડા પાસે ગઈ અને તેને બાથ ભરી. તેણે તેને પોતાના ખોળામાં રાખ્યો અને સૂઈ ગઈ. થોડા સમય પછી તેણે અવાજ સાંભળ્યો. જેમ તેણે આંખો ખોલી, તેણે જોયું કે ઉંદર યોદ્ધામાં જીવ આવી ગયો હતો. તેણે પોતાની તલવાર ખેંચી અને ક્લેરાની નજીક આવી ગયો અને અચાનક તેની પાછળ ઘણા ઉંદર આવી ગયા. બધા તેના પર હુમલો કરવા માંગતા હતા. ક્લેરા ઉંદરને દૂર કરવા માટે ઊભી થઈ. પરંતુ તેણે પછી સમજાયું કે તે ઉંદરની જેમ નાની થઈ ગઈ હતી. તે ડરથી ધ્રુજવા લાગી. તે જ સમયે નટ ક્રેકરમાં જીવ આવી ગયો. અરે ના, ક્લેરા! તે તેના રૂમમાં ગયો અને તેના કબાટમાં ઊભો રહી ગયો. સાંભળો, ક્લેરા મુશ્કેલીમાં છે. આપણે તેની મદદ કરવી પડશે. ચાલો ચાલો મારી સાથે. બધા ક્લેરાને બચાવવા માટે નીચે ઉતર્યા. જેવા તેઓ પહોંચ્યા, ઉંદર અને રમકડા વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું. ક્લેરા ભાગી અને ક્રિસમસ ટ્રીની પાછળ છુપાઈ ગઈ. રમકડા બહાદુરીથી લડ્યા, પરંતુ ઉંદરની તુલનામાં ખૂબ જ ઓછા હતા. નટ ક્રેકર પોતે ઘાયલ થઈ ગયો હતો. ધીરે ધીરે ઉંદર તેને ઘેરી લે છે. બધા ઉંદરોએ તેમના નેતાને જમીન પર જોયો અને ભાગી ગયા અને રમકડા યુદ્ધ જીતી ગયા. ઓહ, નટ ક્રેકર, મહેરબાની કરીને તારી આંખ ખોલ. નહીં! જ્યારે ક્લેરા રડે છે, ક્રિસમસ ટ્રી ચમકવા લાગે છે. અરે, આ શું? નટ ક્રેકર એક યુવાન રાજકુમારમાં રૂપાંતરિત થાય છે. તમે કોણ છો? તમે મને ઓળખતા નથી. હું નટ ક્રેકર છું. તમે શ્રાપ તોડ્યો ક્લેરા. મારું લાંબુ નાક અને મોટું માથું હોવા છતાં તમે મારી સુંદરતા જોઈ. ક્લેરા કાંઈ પણ કહી શકે તે પહેલા પિયાનોએ સુંદર ધૂન વગાડવાનું શરૂ કર્યું અને પછી જે થયું તે ખરેખર જાદુઈ હતું. ઓ, તે કેવી રીતે તેના નટ ક્રેકરની આસપાસ ફરતી રહી. ક્લેરા, આખી રાત તો અહીંયા સુઈ ગઈ હતી. શું? ઉંદર યોદ્ધા ક્યાં છે? અને મારું નટ ક્રેકર? તે તો તારા હાથમાં છે ક્લેરા. તું ઠીક છે ને મારી દીકરી? બધાને ગુડ મોર્નિંગ. ઓ ક્લેરા, તું આખી રાત વૃક્ષ નીચે સૂઈ ગઈ હતી. અંકલ, નટ ક્રેકર તે એક યુવાન રાજકુમાર છે. તે પાછલી રાતના જીવતો થયો હતો અને ઉંદર યોદ્ધા પણ અને તેઓ લડ્યા હતા અને બધી કેન્ડી નૃત્ય કરવા લાગી હતી.
કેન્ડીએ નૃત્ય કર્યું અને ઉંદર લડ્યા. ઓહ, મને બહુ જ ખરાબ લાગે છે. મેં એનું રમકડું તોડી નાખ્યું અને હવે મારી બેન પાગલ થઈ ગઈ છે. ક્લેરા, તું તારા કબાટમાં સુરક્ષિત રીતે નટક્રેકર રાખી આવ અને નાસ્તો કરવા નીચે આવ. હા, અંકલ. ક્લેરાને કઈ વાંધો નહોતો કે કોઈ તેની વાત નહોતું માનતું, કારણ કે તેને તેના નટક્રેકર પર વિશ્વાસ હતો. તે જાણતી હતી કે તે જ્યારે મોટી થશે ત્યારે તેને એક દિવસ તે જરૂર મળશે અને ત્યારબાદ તેઓ એક સાથે સુખેથી રહેશે. તેના રૂમમાં ક્લેરાએ કબાટમાં સલામત રીતે તેના નટક્રેકરને રાખ્યો અને તેના પરિવાર પાસે નીચે ગઈ. આખરે આ ક્રિસમસનો દિવસ હતો, જાદુનો સમય હતો.